વડોદરા જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા કોરોના કામગીરીના વેતન અને સુરક્ષા સુવિધા મુદ્દે રેલી સ્વરૂપે જિલ્લા પંચાયત કચેરી ખાતે તથા જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી આક્રોશ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. વડોદરા જિલ્લાના ડભોઈ, કરજણ, સિનોર, પાદરા તમામ તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે પડતર મુશ્કેલીઓના અનુસંધાને લેખિતમાં ફરિયાદી કરી હતી. આશા વર્કર બહેનોની માંગણી મુજબ કોરોનાની મહામારીમાં જીવના જોખમે સેવા ફરજ બજાવવા છતાં તેઓને મહેતાણું ચૂકવાયું નથી. કોરોના કાળમાં સવારે 9 થી સાંજે 5 કલાક સુધી આશા વર્કર બહેનોએ ફરજ બજાવી હતી. વધુમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અત્યારે અમારે કોવિડની કામગીરી જે કરી રહ્યા છે એનું મેનધન અમને નથી મળ્યું અને જે આશાને પડતી મુશ્કેલીઓ છે એના માટે અમે આવ્યા છે. આજે તમે અહીંયા આવીને કોને મળ્યા અને તમે શું રજૂઆત કરી અને તેમના તરફથી શું જવાબ મળ્યો છે? અમે સીઓ સાહેબને મળ્યા અને અમે રજૂઆત કરી કે અમને ડ્રેસ નથી મળ્યો, અમને તોછડાઈથી બોલવામાં આવે છે કે તમને રાજીનામું આપી દેવામાં આવશે અને છૂટા કરવામાં આવશે, કામગીરી નહીં કરો તો. અને અમે એમને શાંતિથી અમને શાંતિપૂર્વક જવાબ તો આપ્યો છે, પણ જો જતા દિવસોમાં એ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમે હડતાલ પાડીશું અને ફરી પણ અહીં સાહેબને મળવા માટે તો આવીશું. આજે સાહેબે તમને શું જણાવ્યું આ બારામાં? સાહેબે એવું જણાવ્યું કે તમારું બધું જ હું આગળ મોકલાવીશ અને તમારી કામગીરી માટે અમે આગળથી મોકલાવી પણ દીધું છે. આગામી દિવસોમાં 10મા મહિના આવતા વીકમાં તમારા પૈસા આવી જશે અને તમારું મહેનતાણું આવી જશે, એટલે તમે હડતાલ પાડવાની કોઈ જરૂર નથી. તમને શું શું સમસ્યાઓ નડી રહી છે હાલમાં? અત્યારે અમારે બહેનોને જે અમારું ઇનિશિયેટિવ છે એની કરતાં અમને ડબલ કામગીરી કરાવે છે એ જ અમને નડી રહી છે. હાલમાં કેટલી બહેનો છે અને ક્યાં ક્યાંથી આવી છે બધા? અમે ડભોઈ, સિનોર, પાદરા અને કરજણ તાલુકામાંથી આવી છે અને આ સમસ્યા રોહિત કૈલાસ બેન એમ.